नमस्कार। आगळ जोईए आपणे बोहरना परमाणु मॉडलवाळी थियरीनी अंदर। आपणे आगला लेक्चरनी अंदर बे टॉपिक विशे वात करी गया था। बोहरना परमाणु मॉडलनी थियरीमां बे प्रश्न जोई गया था आपणे। एक प्रश्न हतो रुथरफोर्डनुं परमाणु मॉडल अने एनी मर्यादाओ विशेनो, अने बीजो प्रश्न हतो बोहरना अधितर्क। हवे एमाने मां हाइड्रोजन परमाणुनું બોહર મોડલમાં ત્રીજો પ્રશ્ન આપણે કાઢી શકીએ એવું છે। બોહર મોડલ આધારિત આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો। તમને એક્ઝામની અંદર 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે, એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો આ બોહરના પરમાણુ મોડલની અંદર। હવે જોઈએ આપણે, धारो कि हूँ अहीं बोहरनु एक हाइड्रोजन परमाणु मॉडल दोरू अने आ एनो केन्द्रीय धन विद्युत भारित न्यूक्लियस छे अने न्यूक्लियसनो विद्युत भार धारो कि झेड ई जेटलो छे, झेड परमाणु क्रमांक छे, ई इलेक्ट्रॉननो विद्युत भार, अहीं कक्षीय त्रिज्या आर एन कहूँ अने अहीं कोई एक इलेक्ट्रॉन छे ई आ परमाणुनी कक्षामां वर्तुळाकार भ्रमण करे छे, तो आ बोहर परमाणु मॉडल थयुं। हवे बोहर परमाणु मॉडल में आपणे शुं मेळववानुं छे, तो के एनमी कक्षीय त्रिज्यानुं सूत्र। एनो मतलब एम के अहींया आरएननुं सूत्र छे आपणे मेळववानुं। हवे धारो के आ बोहर परमाणु मॉडल छे, एमां मारे अलगथी सेपरेटथी लखवुं होय तो हूँ आवुं लखी शकुं, बोहर परमाणु मॉडल में न्यूक्लियसनो विद्युत भार झेड ई, आ विद्युत भार झेड ई, इलेक्ट्रॉननुं दळ आपणे एम धारीए अने कक्षीय त्रिज्या आर धारीए, कक्षीय त्रिज्या आर अथवा तो एनमी कक्षीय त्रिज्या लईए तो एने हूँ आर एन कहूँ अने એ કક્ષીય ત્રિજ્યાને અનુરૂપ વેગ લઈએ ને આપણે તો એને વી એન કહીએ। ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? ઈ, એટલે હજી અહીંયા લખવું હોય તો એ પણ લખી શકું, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઈ। હવે ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કેવી કરે છે? તો કે વર્તુળાકાર ગતિ થાય છે। વર્તુળાકાર ગતિ થાય એનો મતલબ એમ કે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોય, એટલે હું અહીંયા એવું કહી શકું કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ જવાબદાર છે। અને કેન્દ્રગામી બળ તમે ભણી ગયા છો એ પ્રમાણે હંમેશા કોઈ બીજું બળ પૂરું પાડે। તો અહીંયા ન્યુક્લિયસનો વિદ્યુત ભાર ધન છે, ઇલેક્ટ્રોન ઋણ છે, એમની વચ્ચે કુલંબીય આકર્ષણ બળ લાગે, એટલે ઇલેક્ટ્રોનને વર્તુળાકાર ગતિ કરાવવા માટે જવાબદાર કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી બળ કુલંબીય આકર્ષણ બળ પૂરું પાડે। એટલે હું અહીંયા આવું લખું છું, જોજો બરાબર, આ કેન્દ્રગામી બળ, આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? તો કે કુલંબીય આકર્ષી બળ। હવે કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખ્યાલ છે, એમ વી સ્ક્વેર અપોન આર। અહીંયા એનમી કક્ષા માટે ત્રિજ્યા આર એન અને વેગ વી એન, એટલે એમ વી એન સ્ક્વેર અપોન આર એન, એટલે મેં ખાલી એટલું લખ્યું છે, એમ વી સ્ક્વેર અપોન આર। હવે કુલંબી આકર્ષી બળનું સૂત્ર આપણને આવડે છે, કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર, કેની જગ્યાએ હું લખું છું વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો, ક્યુ વન એટલે એક વિદ્યુત ભાર ઝેડ ઈ, ક્યુ ટુ એટલે બીજો વિદ્યુત ભાર, એટલે બીજો વિદ્યુત ભાર તરીકે પાછું અહીંયા ઈ થશે, અને આર સ્ક્વેર એટલે અહીંયા લખી નાખું છું આર એન સ્ક્વેર। હવે આ સૂત્ર તમને મળી ગયું, કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય આકર્ષી બળ। હવે બહોરના અધિતર્ક હતા, એમાં બીજો અધિતર્ક એવો હતો કે ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે જ્યાં તેનું કોણીય વેગમાન એચ અપોન ટુ પાયના પૂર્ણ ગુણાંકમાં હોય,
એટલે હું કોણીય વેગમાનનું સૂત્ર લખવું હોય ને અહીંયા તો કોણીય વેગમાનને હું એલ એન કહું એચ અપોન ટુ પાય એના પૂર્ણ ગુણાંકમાં એટલે આગળ લખી નાખું છું એન એટલે કોણીય વેગમાનનું સૂત્ર શું થઈ ગયું એન એચ અપોન ટુ પાય જોજો આને સમીકરણ હું એક કહી દઉં છું આ સમીકરણ બે કહી દઉં આને નાને મારે લખવું હોય તો તમને આટલો ખ્યાલ છે ખાલી રેફરન્સમાં આપણે કરીએ એલનું સૂત્ર શું છે ભાઈ આર ક્રોસ પી આર પી એટલે એમ વી એટલે એમ વી આર ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે કોણીય વેગમાન એલ ફરીથી એલ ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે એમ વી આર હવે હું અહીંયા એલએનની જગ્યાએ આ એમ વી એન આર એન ઇઝ ઇક્વલ્સ ટુ લખી નાખું છું એન એચ અપોન ટુ પાય અને આને કહી દઉં છું સમીકરણ ત્રણ હવે જોજો બરાબર હું સમીકરણ એક ઉપરથી એક ગોઠવણ કરું છું આ સમીકરણ એક પરથી હવે સમીકરણ એક પર વી એન સ્ક્વેર છે ને તો હું વી એક વી એન આગળ લખું છું એટલે વી એન લખી નાખ્યું તો અહીંયા શું વધ્યું એમ વી એન આર એન સ્ક્વેર છે અહીંયા લઈ જાઓ તો આર એન સ્ક્વેર છેદમાં આર એન એટલે એક આર એન ઉડી જશે અહીંયા એમ વી એન તો હતું જ આ એમ વી એન એક આર એન સ્ક્વેર છેદમાં આર એન એટલે એક આર એન ઉડી ગયું તો અહીંયા બાજુમાં થઈ ગયું આર એન ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું થઈ જશે તો કે વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો અહીંયા ઝેડ ઇ સ્ક્વેર એટલે આ લખી નાખું છું ઝેડ ઇ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો હવે જોજો મારે એમ વી આર એન સમીકરણ ત્રણની કિંમત અહીંયા મૂકવી છે એટલે અહીંયા લખી નાખું છું સમીકરણ ત્રણની કિંમત મૂકતા આ સમીકરણ ત્રણની કિંમત મૂકીએ આપણે તો હવે સમીકરણ ત્રણની કિંમત મૂકીએ તો અહીંયા વી એન સમીકરણ ત્રણમાં એમ વી આર એન એટલે શું છે તો કે એન એચ અપન ટુ પાય એટલે અહીંયા લખી નાખું છું એન એચ છેદમાં ટુ પાય ઇઝ ઇક્વલ્સ ટુ આ બાજુ તો જે છે એમનેમ જ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો તો મેં અહીંયા ખાલી એમ વી આર એનની જગ્યાએ શું મૂકી દીધું છે એન એચ અપન ટુ પાય હવે હું વી એનને સૂત્રનો કરતા બનાવું તો અહીંયા આવું લખી શકાશે ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો આ બધા જ સ્ટેપ આના છેદમાં એટલે અહીંયા આમ લખાશે એન એચ છેદનો છેદ અંશમાં આવી જાય એટલે ઉપર થઈ જશે ટુ પાય હવે સાદુરૂપ તમારી રીતે તમે આપી શકો અહીંયા પાય પાય ઉડાડી શકીએ બે બે ઉડાડી શકીએ અહીંયા બે અને ચારનો છેદ ઉડાડી શકીએ એટલે વી એન બરાબર આપણે આવું લખી શકીએ આ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં અહીંયા ટુ એપ્સિલોન ઝીરો એન ઇન્ટુ એચ એમનેમ રાખવું હોય તોય કંઈ વાંધો નથી એટલે અહીંયા તમે આવું લખી શકશો કે વી એન પ્રપોઝનલ ઝેડ અપોન એન આ જોજો ઈની કિંમત ફિક્સ છે એપ્સિલોન ઝીરોની કિંમત ફિક્સ છે એચની કિંમત ફિક્સ છે એટલે વી એન પ્રપોઝનલ શું થઈ જશે ઝેડ અપોન એન હાઇડ્રોજન પરમાણુ માટે લઈએ તો વી એન પ્રપોઝનલ શું થઈ જશે વન અપોન એન એટલે કે જેમ જેમ કક્ષાનો ક્રમ વધતો જશે એમ વેગ શું થવાનું છે ઘટવાનો છે એટલે વી એન પ્રપોઝનલ વન અપોન એન હવે આપણે ખરેખર શું મેળવવાનું છે તો કે આપણે તો કક્ષીય એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવવાનું છે તો આપણે ત્રિજ્યાના સૂત્ર તરફ આગળ વધવું હોય તો હું આ સમીકરણ ત્રણ ઉપરથી આર એનના સૂત્રનો કરતા બનાવું જોજો આ સમીકરણ ત્રણ પરથી આર એનને સૂત્રનો કરતા બનાવીએ ને તો સિમ્પલ સ્ટેપ છે આર એન ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે એન એચ છેદમાં ટુ પાય એમ વી એન આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન એચ છેદમાં ટુ પાય એમ વી એન આ સમીકરણ થઈ જશે તમારી પાસે આર એનનું હવે મારે વી એનની કિંમત મૂકવી છે અહીંયા આર એનવાળા સમીકરણની અંદર તો વી એનની બે પછી ગમે તે કિંમત તમે મૂકી શકશો આ કિંમત મૂકવી હોય તોય વાંધો નથી
ઉપરવાળી કિંમત મૂકવી હોય તોય વાંધો નથી. હું વીએનની આ સમીકરણની કિંમત મૂકું છું. આપણે સમીકરણ આપી દઈએ ચાર નંબર, તો લખીએ અહીંયા સમીકરણ ચારની કિંમત મૂકતા, આ સમીકરણ ચારની કિંમત મૂકતા, હવે સમીકરણ ચારની કિંમત મૂકીએ આ ઉપરના સમીકરણમાં. અહીંયા આ બહોર પરમાણુ મોડલની આકૃતિ કાઢી નાખીએ છીએ આપણે, એટલે હવે આર એનનું સૂત્ર, આર એન ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એન એચ છેદમાં ટુ પાય એમ, આ ટુ પાય એમ ઇન્ટુ વીએનની કિંમત કેટલી છે, તો કે ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ટુ એપ્સિલોન એન એચ. એટલે અહીંયા લખું છું ઝેડ ઈ સ્ક્વેર, આ ઉપર લખી નાખું છું ટુ એપ્સિલોન ઝીરો એન એચ. એટલે હવે સાદુરૂપ આપણે ગોઠવીએ તો આર એનનો જવાબ થઈ જશે આર એન ઇઝ ઇક્વલ્સ ટુ એન સ્ક્વેર, આ એક એન બીજો એન એન સ્ક્વેર એચ સ્ક્વેર, અહીંયા એપ્સિલોન ઝીરો લખી નાખું છું, છેદમાં આ બે બે ઉડી જશે, અહીંયા લખી નાખું છું પાય ઝેડ એમ ઈ સ્ક્વેર. તો આ તમને સૂત્ર મળી ગયું એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાય ઝેડ એમ ઈ સ્ક્વેર. હવે જો એન બરાબર એક લઈએ ને, એટલે ન્યુક્લિયસની સૌથી નજીકની કક્ષા, અને એન બરાબર એક લ્યો ત્યારે તમને જે ત્રિજ્યા મળે ને એને બહોર કક્ષા એવું કહેવામાં આવે, અને બહોર કક્ષાને એ ઝીરો વડે દર્શાવવામાં આવે. તો હું બહોર કક્ષાનું સૂત્ર લખું ને, તો અહીંયા એ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ આવું લખી શકાય, એન બરાબર એક લેવાનો છે, આ એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાય આ ઝેડ એમ ઈ સ્ક્વેર. હવે હાઇડ્રોજન પરમાણુ માટે તમે લેતા જાઓ, એચની કિંમત એપ્સિલોન પાય ઝેડ એક લેવાનું, એમ ઇલેક્ટ્રોનનું દળ અને ઈ વિદ્યુત ભાર લ્યો, તો તમને બહોર કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર છે એ મળી જાય, એટલે કે એ ઝીરોનું સૂત્ર છે એ તમને મળે. પણ તમારા માટે મેઇન સૂત્ર કયું, તો કે અત્યારે એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાય ઝેડ એમ ઈ સ્ક્વેર. તો અહીંયા તમારો આ ત્રણ માર્કનો ક્વેશ્ચન છે એ પૂરો થાય, બહોર મોડલ આધારિત આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. હવે સેમ આ જ રીતના આપણે એની કુલ ઉર્જાનું સૂત્ર છે એ મેળવવાનું છે બહોર પરમાણુ મોડલમાં. એટલે આપણો આ ટોપિક છે હાઇડ્રોજન પરમાણુનું બહોર મોડલ એ પૂર્ણ થાય, અને એની અંદરથી આપણે અલગ અલગ ચાર ક્વેશ્ચન છે એ ગોઠવી શકાય. ચારે ચાર ક્વેશ્ચન ભેગા કરો એટલે આપણે ટેક્સ્ટબુક પ્રમાણેનો આખો ટોપિક છે એ પૂરો થાય. હવે આપણે એ જ ટોપિકમાં આગળ બહોર પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે એ મેળવવાનું છે. આગલા ટોપિકમાં આપણે ત્રિજ્યાનું સૂત્ર મેળવા એ જ સૂત્ર સ્વીકારી અને આગળ વધવાનું છે. જોઈએ, જોજો આવો ક્વેશ્ચન કરી શકાય, બહોરના પરમાણુ મોડલ માટે એનમી કક્ષાની ત્રિજ્યા આર એનનું સૂત્ર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો છેદમાં પાય ઝેડ એમ ઈ સ્ક્વેર સૂત્ર સ્વીકારીને કુલ ઉર્જાનું સૂત્ર તારવો. હું ફરીથી આગળ આકૃતિ દોરી હતી એ જ આકૃતિ દોરી નાખું છું. બહોર પરમાણુ મોડલ, આ ઝેડ ઈ પરમાણુના ન્યુક્લિયસનો વિદ્યુતભાર, એનમી કક્ષાની ત્રિજ્યા આર એન અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઈ. ઇલેક્ટ્રોન છે એ પરમાણુની કક્ષામાં વર્તુળાકાર ભ્રમણ કરે છે, અને ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનવાળી વાત છે, અથવા તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર છે એ તારવવાનું છે. ફરીથી હમણાં જોઈ ગયા છીએ એ પ્રમાણે બધું લખાણ કરી શકાય, ઇલેક્ટ્રોનનું દળ એમ ઈ, વિદ્યુતભાર ઈ, પરમાણુના ન્યુક્લિયસ જે ન્યુક્લિયસનો વિદ્યુતભાર ઝેડ ઈ, એનમી કક્ષાની ત્રિજ્યા છે એ આર એન, હવે કેન્દ્રગામી બળ કુલંબીય બળ પૂરું પાડે, એટલે હું અહીંયા પાછું એક વખત લખી નાખું છું કેન્દ્રગામી બળ, આ કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય આકર્ષી બળ
હવે કેન્દ્રગામી બળનું સૂત્ર એનમી કક્ષા માટે એમ વી એન સ્ક્વેર અપોન આર એન, અહીંયા વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો ઝેડ ઈ સ્ક્વેર લખી નાખું છું સીધું, અપોન આર એન સ્ક્વેર, કારણ ઝેડ ઈ એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર તરીકે ઈ એટલે ઝેડ ઈ ઇન્ટુ ઈ એટલે ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ત્રિજ્યાનો વર્ગ એટલે આર એન સ્ક્વેર. હવે મારે તો કુલ ઉર્જાનું સૂત્ર તારવવું છે. કુલ ઉર્જાને આપણે ઈ કહીએ તો ઈ બરાબર કે પ્લસ યુ એટલે કે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. હવે આ સૂત્ર ઉપરથી મારે ગતિ ઉર્જાનું સૂત્ર મેળવવું હોય ને તો જોજો બરાબર, અહીંયા હું લખી નાખું છું એમ વી એન સ્ક્વેર, આ આર એન અહીંયા ઉપર વહી જશે એટલે ઝેડ ઈ સ્ક્વેર ઇન્ટુ આર એન છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન સ્ક્વેર. અહીંયા એક આર એન નીકળી જશે એટલે અહીંયા તમારી પાસે સૂત્ર થઈ જશે એમ વી એન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન. હવે હું બંને બાજુ વન બાય ટુ વડે ગુણી નાખું તો અહીંયા થઈ જશે વન બાય ટુ એમ વી એન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ આ ઝેડ ઈ સ્ક્વેર વન બાય ટુ હોય તો ટુ ઇન્ટુ ફોર એટલે એઇટ પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન. તો આ આપણને ગતિ ઉર્જાનું સૂત્ર મળી ગયું કે ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં એઇટ પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન. હવે આપણે લખવું છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર. જોજો બરાબર, તમે શીખી ગયા છો સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ, આવું સૂત્ર હતું સ્થિતિ ઉર્જાનું જ્યારે બીજા પાઠની અંદર આપણે સમજ્યા હતા ત્યારનું. હવે આ સ્થિતિ ઉર્જાના સૂત્રમાં માઇનસ કેની જગ્યાએ લખું છું વન અપોન ફોર પાય એપ્સિલોન ઝીરો, એક વિદ્યુતભાર એટલે ઝેડ ઈ, બીજો વિદ્યુતભાર એટલે ઈ થઈ ગયું ઝેડ ઈ સ્ક્વેર અને ત્રિજ્યા છે આર એન, એટલે યુનું સૂત્ર થઈ ગયું ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો આર એન. અને હું સમીકરણ એક કહું અને સમીકરણ બે કહું. હવે લખું છું જોજો બરાબર, કુલ ઉર્જાનું સૂત્ર, આ કુલ ઉર્જાનું સૂત્ર ઈ ઇઝ ઇક્વલ્સ ટુ કે પ્લસ યુ. હવે સિમ્પલ મારે કે અને યુની કિંમત છે એ સમીકરણમાં મૂકવાની છે એટલે અહીંયા લખું છું સમીકરણ એક અને બેની કિંમતો મૂકતા, હવે સમીકરણ એક અને બેની કિંમતો મૂકીએ એટલે ઈ બરાબર શું થઈ જશે તો કેની જગ્યાએ હું લખી શકીશ ઝેડ ઈ સ્ક્વેર એઇટ પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન, એટલે ઝેડ ઈ સ્ક્વેર એઇટ પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન માઇનસ અહીંયા ફરીથી ઝેડ ઈ સ્ક્વેર છેદમાં ફોર પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન. હવે સિમ્પલ છેદ જેનો મોટો એ નાનું સ્ટેપ કહેવાય એટલે આ નાનું છે આ મોટું સ્ટેપ છે. આમ તો અહીંયા આગળ વન બાય ટુ કરી નાખું તો અહીંયા ફોર થઈ જાય એટલે આ સ્ટેપ છે ને એનું અડધું સ્ટેપ છે આ. હવે હું બીજી રીતે બોલું છું જોજો, અડધામાંથી આખું બાદ થાય એટલે વન બાય ટુ માઇનસ વન કરો તો માઇનસ વન બાય ટુ વધે. આ અડધું સ્ટેપ છે, આ આખું સ્ટેપ છે, અડધામાંથી આખું બાદ થાય તો માઇનસ અડધું વધે. તો માઇનસ અડધું એટલે આ અડધું સ્ટેપ છે તો માઇનસ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં એઇટ પાય એપ્સિલોન ઝીરો ઇન્ટુ આર એન. તો આ તમને કુલ ઉર્જાનું સૂત્ર મળ્યું. હજી આ સૂત્રમાં ફાઇનલ સાદુરૂપ આપવું હોય ને તમારે તો કુલ ઉર્જાના સૂત્રમાં આર એનની કિંમત મૂકવાની છે ઈ બરાબર માઇનસ, હું અહીંયા ઉપરની સાઈડ છે એ લખી નાખું ઈનું સૂત્ર ઈ બરાબર માઇનસ, આ જ સ્ટેપ આપણે અહીંયાથી લખીએ આગળથી આ ઈ બરાબર માઇનસ ઝેડ ઈ સ્ક્વેર છેદમાં એટ પાય એપ્સિલોન ઝીરો. હવે આર એનનું કિંમત અહીંથી લઈ લઈએ એન સ્ક્વેર એચ સ્ક્વેર
एप्सिलॉन जीरो छेदनो छेद अंश में पाई झेड एम ई स्क्वेर एटले आर एन की किंमत आपणे मूकी दीधी एन स्क्वेर एच स्क्वेर एप्सिलॉन जीरो छेद में पाई झेड एम ई स्क्वेर वही गयु अंश में एटले हवे जोजो अहींया आ ई बराबर शू थई जशे आ एक झेड अने बीजो झेड एटले अहींया माइनस झेड स्क्वेर जेटलू उड़े एटलू उड़ाड़ी नाखवानू आ पाई पाई निकली जशे झेड तो क्यांय उड़ता नथी ई जो जोई तो के आ एक ई स्क्वेर आ बीजो ई स्क्वेर एटले ई नी चार घात पछी बीजू ई क्यांय उड़तू नथी आ झेड लई लीधुं ई लई लीधुं पाई आवी गयुं अहींया एम एटले अहींया एम लखी नाखू छूं नीचेना स्टेप में एट अहींया एप्सिलॉन जीरो नो स्क्वेर छे अहींया एन स्क्वेर एच स्क्वेर एप्सिलॉन जीरो नो स्क्वेर तो आ तमने मळी गयुं इलेक्ट्रॉनिक कुल ऊर्जानुं सूत्र माइनस झेड स्क्वेर ई रेस टू फोर एम छेदमां एट एन स्क्वेर एच स्क्वेर एप्सिलॉन जीरो नो स्क्वेर एटले अहींया आवुं लखी शकाय ई प्रपोजनल झेड स्क्वेर अपॉन एन स्क्वेर हजी जो तमे हाइड्रोजन परमाणु माटे झेड बराबर एक लियो आने हूँ समीकरण ए कहूँ अने समीकरण ए में बधी ज किंमतों मूकीए समीकरण ए में बधी किंमतों मूकता हवे एवुं थाय बधी किंमतों एटले शू तो के भाई ई नी किंमत एम नी किंमत एन नी किंमत एच नी एप्सिलॉन जीरो नी बधानो ख्याल छे एट एन नी किंमत एमनेम राखीए तो ई इज इक्वल्स टू सादुरूप आपो ने एटले माइनस 13.6 अपॉन एन स्क्वेर इलेक्ट्रॉन वोल्ट जेटलो जवाब छे ए मळे एटले के आटली ऊर्जानो जवाब छे ए तमने मळी जाय हवे सादुरूप तमे तमारी जाते आपीने ट्राय करजो एटले ई नो जवाब छे ए तमने मळी जशे पछी आपणे जे તે કક્ષાની ઊર્જાઓ જોતી હોય ને તો અહીંયા એન ની કિંમત મૂકતી જવાની અને એને અનુરૂપ ઈ નો જવાબ છે એ મેળવતો જવાનો આ આપણું મેઇન સૂત્ર સ્વીકારીને ઉર્જાનું સૂત્ર તારવો એટલે આ આપણને મળી ગયું ઉર્જાનું સૂત્ર તો અહીંયા આપણો હાઇડ્રોજન પરમાણુનું બહોર મોડલ જે ટોપિક છે એ ટોપિક આખો આપણો ક્લિયર થાય અને એ ટોપિકમાંથી તમને સમજાયું એ પ્રમાણે ચાર અલગ અલગ પ્રશ્ન થાય અગત્યનો ટોપિક કાંઈક ને કાંઈક એક્ઝામની અંદર આ ટોપિકમાંથી પૂછાતું જ હોય છે એટલે તમે બરાબર ક્લિયર થઈ જજો ટેક્સ્ટબુકની અંદર બરાબર વાંચજો આ વિડીયો બરાબર જોઈ અને સમજી લેજો એટલે સાવ સરળ છે બરાબર ધ્યાન રાખશો તો ક્યાંય પણ ભૂલ પડશે નહીં જોઈએ એના પછીનો ટોપિક આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર